બીજા મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે. આણંદમાં દફન કરાયેલી પરિણીતાના લાશ બહાર કાઢવામાં આવી. 12 માર્ચે પરિણીતાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે મહિલાના પિતાને હત્યા કરાઈ હોવાની આશંકા જતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ તપાસ માટે દફનાવેલી લાશ કબરમાંથી બહાર કાઢી છે અને હવે લાશનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ કરવામાં આવશે. તો જે મહિલા હતી તેના પિતાને હત્યાની આશંકા હતી કે હત્યા થઈ હોઈ શકે છે, જેના કારણે દફનાવી દેવામાં આવેલી જે લાશ હતી તે બહાર કાઢવામાં આવી છે અને હવે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તો પોસ્ટમોર્ટમ કર્યા બાદ જે આશંકા છે કે હત્યા કરાઈ હતી કે કઈ પ્રકારે આ ઘટના ઘટી હતી તે પોસ્ટમોર્ટમમાં બહાર આવશે. આણંદમાં દફન કરાયેલી પરિણીતાની લાશ બહાર કાઢવામાં આવી છે. 12 માર્ચે પરિણીતાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આ પોસ્ટમોર્ટમ કર્યા બાદ આ મહિલાએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા નિપજાવવામાં આવી હતી. તે તમામ જે રાજ છે તે બહાર આવશે અને આજે દફન કરાયેલી મહિલાનું જે મૃતદેહ છે તેની સાથે જે રાજ દફન થઈ ગયા હતા તે પોસ્ટમોર્ટમ બાદ હવે બહાર આવશે. તો આ મહિલાના પિતાએ પોલીસમાં આશંકા વ્યક્ત કરી હતી કે આ મહિલાએ આત્મહત્યા નહીં પણ તેની હત્યા થઈ છે. તો મહિલાના પિતાને હત્યા કરાઈ હોવાની આશંકા જતા હવે આ લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી છે અને હવે તેનું પોસ્ટમોર્ટમ થશે. તો પોસ્ટમોર્ટમમાં એ હકીકત સામે આવશે કે ખરેખર આ મહિલાએ આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા લાલજી પાનસુરિયા પાસેથી. લાલજી, જે રીતે આ દફન કરાયેલી લાશ બહાર કાઢવામાં આવી છે અને તે બાબતે હવે શું વધુ વિગતો મળી રહી છે? આ 12 તારીખની ઘટના હતી. એમને 17માં જે દીકરીએ આત્મહત્યા કરી હતી, એમના પરિવારનો આક્ષેપ હતો ગઈકાલે ભાલેજ પોલીસ સ્ટેશનમાં આવી કે ભાઈ અમારી દીકરીની હત્યા થઈ એવી અમને આશંકા છે. તે આધારે આજે જ્યાં દફન વિધિ કરવામાં આવી હતી તે મામલતદાર એટલે મેજિસ્ટ્રેટની હાજરીમાં, સ્થાનિક પીએસઆઈની હાજરીમાં એમને લાશ બહાર કાઢીને પીએમ માટે લઈ જવામાં આવી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હવે પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે કે આત્મહત્યા હતી કે હત્યા હતી.